ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ ઉજવણી હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારતના છે અને વિશ્વ એને આજકાલ વિશ્વગુરુ તરીકે એમની જે કાર્ય પદ્ધતિ છે તેનાથી વિશ્વગુરુ થયા છે અને વિશ્વના લોકો પણ તેમને જ્યારે નમન કરતા હોય એવી વ્યક્તિ જ્યારે ભારતમાં હોય તો એમના જન્મદિવસને આપણે ખૂબ જ સારી રીતે ઉજવણી કરવી જોઈએ આ એક વ્યક્તિ વિશેષ માટેની પણ લાગણી છે એ સિવાય ભારતીય જનતા પાર્ટી જે આ પ્રોગ્રામમાં કાર્યક્રમમાં જે ચા બનાવવાની હરીફાઈ હું તો કહું છું અનોખી હરીફાઈમાં જે જોડાયું છે જે સત્તર કલાક લાંબી છે જેમાં સત્તર હજાર ઘૂંટડા લોકોએ ચા પીધી છે અને સત્તરથી વધારે ઇનામો છે આ હરીફાઈ સવારે ગાંધીનગર ગૃહ ત્યારબાદ અહીંયા શિફ્ટ કરી છે અમે વરસાદના કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં સૌથી પહેલાં તો હરીફાઈ અમે એટલા માટે યોજી કે હરીફાઈ તો ઘણી થતી હોય છે પરંતુ ચા બનાવવાની હરીફાઈ ગુજરાત મને તેમાંય ખાસ કરીને વડોદરામાં પ્રથમ વખત થઈ છે ખા વાનગી હરીફાઈની બીજી દરેક હરીફાઈ એવી ખર્ચાળ હોય છે જેમાં સામાન્ય મહિલાઓ ભાગ લઈ શકતી નથી પણ ચા બનાવવાની હરીફાઈ એક એવી હરીફાઈ છે જેમાં સામાન્ય વર્ગની મહિલા માત્ર ત્રીસ ચાલીસ રૂપિયાના ખર્ચાની અંદર જ એમાં ભાગ લઈ શકે છે આ હરીફાઈ કરવા પાછળનો મુખ્ય હેતુ નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા કહે છે કે મારા ગુજરાતનો પ્રત્યેક માનવી ખુશ રહે મારા ભારતનો પ્રત્યેક માનવી ખુશ રહે અને સમાજનો તળિયાનો વર્ગ જે નિમ્ન કક્ષાનો વર્ગ છે તે પણ સમાજની સાથે ખભે ખભો મિલાઈને ઉત્તમતાથી એનું જીવન જીવે અને એ ધારાધોરણ પ્રમાણે અમે ચા બનાવવાની હરીફાઈ કરી નરેન્દ્રભાઈ મોદી બાળપણમાં ચા બનાવતા હતા અને એ હેતુને ધ્યાનમાં રાખીને એ લાગણીને ધ્યાનમાં રાખીને એમને એક આ હેતુથી વધાવવા અમે ચા બનાવવાની સૌથી સામાન્ય જે જનેક દરેક લોકો ભાગ લઈ શકે તેવી હરીફાઈ રાખી છે આ હરીફાઈમાં એક પણ રૂપિયાનો ચાર્જ નથી કોઈપણ લોકો ભાગ લઈ શકે છે અને આ હરીફાઈમાં અત્યારે અમારી સાથે એકસો ને ચોર્યાસી લોકો ભાઈ ભાઈઓ બહેનો નાના બાળકો સહિત બધાએ ભાગ લીધો છે આ હરિફાઈના વેન્યુ પાર્ટનર તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જોડાયું છે વાઘ બકરીચા ટી પાર્ટનર થયું છે અને કેટલી બધી કંપનીઓ આર આર કાબેલ અને જેવી કેટલીક કંપનીઓની અંદર થયું છે ખાસ સહયોગ અમને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી બંદિશભાઈ શાહ તરફથી મળ્યો છે ડૉક્ટર મિતેશભાઈ શાહ જે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેમણે પણ આમાં વેન્યુ પાર્ટનર તરીકે ઘણી બધી સુવિધાઓ ઇવન તો ફરાસખાનાને સુવિધા પણ એમણે પોતે કરી આપી છે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ આ સમગ્ર કાર્યક્રમમાં દરેક લોકોને સર્ટિફિકેટ વિતરણ કર્યું છે તેમજ દરેક લોકોને જેણે હરીફાઈમાં વિજેતા થાય કે ના થાય વાઘ બકરી તરફથી એમને ચા મળી છે એટલે કોઈને પણ નિરાશ થવાની જરૂર નથી અને એવી રીતે આ હરીફાઈ કરી છે આ હરીફાઈમાં ખાસ કરીને કહું તો કેવી હરીફાઈ છે તો આ હરીફાઈમાં એવું છે કે ત્રણ રાઉન્ડ રાખ્યા છે પહેલાં સાંજના છ સુધી જનરલ રાઉન્ડ ત્યારબાદ થી નવ સુધી સેમિફાઈનલ એટલે એની અંદર જે જનરલ જીત્યા હોય એ લોકો સેમિફાઈનલમાં આવે અને સેમિફાઈનલમાં જે નવથી અગિયાર જે ચાલશે તેમાં ફાઇનલ આવશે અને ફાઇનલમાં જે દસ જણા વિજેતા થશે તેઓને અમે રોકડ ઇનામો સાડી ચા અન્ય ભેટ સોગાદોથી અમે એમને પુરસ્કૃત કરીશું અને એવી રીતે આ હરીફાઈને અમે પૂર્ણ કરીશું અને જે પહેલા નંબરે આવશે તે વડોદરાનો સૌથી સારામાં સારો ચા બનાવનાર વ્યક્તિ એ મહિલા હોય તો ચા સામ્રજ્ઞ ગણાશે અને જો પુરુષ હોય તો ચા સમ્રાટ ગણાશે એવી રીતે અમે જાહેર કરીશું અને એને એક ખાસ ઉત્તમ એને આ રીતે સ્થાન આપીશ આજે મને બહુ જ મજા આવી કારણ કે મેં એકલી નહોતી નાની બીજા બે ત્રણ જણા હતા નાના છોકરાઓ છે એમને પણ ચા બનાવેલી અને મોસ્ટલી બધા ઘરે મોસ્ટલી બધા ઘરે ચા બનાવતા જ હોય છે પણ આજે બધાએ બહાર બધાની સામે બનાવી એ પણ એક મજા આવી આ આયોજનમાં અને ફર્સ્ટ ઓફ ઓલ મેં કહું છું હેપી બર્થડે ટુ નરેન્દ્ર મોદીજી બહુ જ સારું લાગ્યું અને મેં બધામાં ઈચ્છા આપી છે બધા મને એપ્રિશિએટ પણ કર્યું મારું નામ કોકિલાલબેન શરતચંદ્ર ભોષ છે આજે નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરસકાર છે તેના લીધે આજે પ્રોગ્રામ ચાનો પ્રોગ્રામ રાખ્યો છે ને આ પ્રોગ્રામ બધું સફળ રીતે થયો છે મારા દીકરાના લીધે સફળ થયો છે ને બધાએ બહુ ભાગ લીધો મને ખૂબ ખૂબ આનંદ થયો છે ચાર 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 ચા બનાવની હરીફાઈની પ્રેરણા મેં મારા છોકરા નીરજને આપી છે હું બહુ ખુશ થઈ છું બધા બધાએ મને બહુ સપોર્ટ કર્યો બહુ બહુ ખુશ થઈ છું બધાએ ભાગ લીધો એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો છે બધા સોનો સાથ સોનો વિકાસ એ મંત્રને અનુસરવાનું છે